લંપી વાયરસથી ગાયોના ટપોટપ મૃત્યુ થઈ રહ્યા છે ત્યારે જેમ કોરોના મહામારીમાં નકલી રેમડેસિવિર ઇન્જેક્શનોનું કૌભાંડ બહાર આવ્યું હતું, એ જ રીતે પશુઓની મહામારી લંપીમાં પણ નકલી ઇન્જેક્શનો આપી દેવાતા હોવાનો આરોપ તંત્ર પર લાગતા ખળભળાટ થયો છે. ધારાસભ્ય વિક્રમભાઈ માડમે લંપી વિરોધી વેક્સિનેશન અભિયાનમાં ગાયોને ઇન્જેક્શનોના અભાવે નોર્મલ સેલાઇન અર્થાત પાણીના ઇન્જેક્શનો આપી દેવાતા હોવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ તેમણે જામ્યુકોના પશુ ડૉક્ટર એમ ગોધાણી તથા મદદ માટે બહારથી આવેલ ડૉક્ટર સોલંકી વચ્ચેની ટેલિફોનિક વાતચીતનો ઓડિયો પણ મીડિયા સમક્ષ જાહેર કર્યો હતો. હેલો, હા ગોધાણીભાઈ, બોલો. હા, દવાખાનું બંધ છે, ફોન કરો ને જરાક. દવાખાનું ન ખુલે તો હવે ન ખુલે, ઈ બંધ હોય તો ખુલે જ નહીં. ગયા હોય કેમ્પમાં ગયા હોય, આખો આખો સ્ટાફ કેમ્પમાં ગયો હોય, કેમ્પમાં ગયો એટલે ખુલ્લું હોય, બહાર ગામ ગયા હોય તો કઈ ન થાય વેક્સિન. તો રેવા દેવી કે એમને કરી નાખવાનું, રેવા દેવાનું કઈ નહીં એમને. વેક્સિન વગરનું નોર્મલ સાયન્સથી વેક્સિન તમે હું કહું છું તો સિસ્ટમ ભલે સિસ્ટમ પૂરતી કરવાની હોય ન હોય તો ખાલી માણસ લાગુ છે કે વેક્સિન કરી છે નોર્મલ સાયન્સ દઈને વેક્સિન કરવાનું બંધ તો કરવાનું કરી ન ગયા આપણાથી. હું કહું નોર્મલ સાયન્સ તો છે ને આપણી પાસે, ખાલી નોર્મલ સાયન્સ આપીને અને રેડ સિંગ કરી નાખો, સમજાણું? કારણ કે આપણી પાસે નથી તો શું કરવાનું, અત્યારે ઓપ્શન નથી તો શું કરવાનું. અત્યારે પાંચ તો થઈ જ જાય તો અડધી કલાક અડધી પોણી કલાક ખાટું થઈને એને સાપવું એમ. કઈ બપોર પછી જો એક વસ્તુ હું કહું છું, બપોર પછી છે ને વેક્સિન લેવા માંથી બપોર પછી એનો એ લોકોને આ રીતે જોઈ કોઈ દીનો ટેકાણો નથી હોતો. આમાં ક્યારે પચા વેક્સિન હતી, આપણે તો એવું ન હોય કે પચા વેક્સિન પૂરી થઈ ગયા છે સવારના પોર. હું તો હું એક વાત કરું છું, એ બપોર પછી એ લોકોનું કઈ ઠેકાણું ન હોય, એ બધા કેમ્પમાં જતા રહીએ ઘણી વખત. એટલે આખો 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 સાપડીમાં કેમ્પમાં વહી જાય બધો. હા તો એને સાપવું ને, થોડા ઘણા કરી નાખાય એને સાપીને. આપણે તો શું કરવાનું છે, ખાલી ટાર્ગેટ જ કરવાનું છે, આ બધે બતાવવાનું છે. આ નીતિમાં ન હોય તો આપણી પાસે શું વિકલ્પ હોય. હાલો ભલે વાંધો નહીં, મારે એ જ કરવું પડે. આપણી ભૂલ આપણી છે ને, આપણી પાસે વ્યક્તિ નથી તો ક્યાં ગોતવા જાય છે આપણે, કેટલી વસ્તુ કરવાનો એમ નહીં. હવે એ આ જે ટ્રસ્ટ વાળા છે ઓલા ગૌશાળા વાળા, ક્યાં ગૌશાળા વાળા? કઈ ગૌશાળા વાળા? આ અત્યારે ભેગા આવ્યા માણસો. હા, એ કે અમારે 40-50 ગાયોનું વેક્સિન જોતું છે, કે અમે ત્યાં રાતે કે મારી દઈએ કે ઇલાકામાં. કઈ વાંધો નહીં, એની 40-50 કોણ જોઈએ? રખડ તો કઈ રખડ તું જોઈ છે ને, રખડ. હા હા, રખડતી ને. કઈ વાંધો નહીં, 40-50 એને આજના જ શું મારવું છે એને, એને કાલે એને આજ મારવું છે પૂછો તો, આજના જ મારવાનું થોડું જરૂર હોય, કાલે મારજો એમ કહેવાય એને. હા એમ કહેવાય. ઓલા 35 જણા આવ્યા છે ને, ભેગા આવ્યા છે ને 35 જણા, એને છે ને મુકાય નહીં. હું તને મુકાય જાય ને, એ પાસે પ્રશ્ન થાય પાછો વળી. એના કરતા એ નોર્મલ સલન હલાવીને અને રેડ સિંગ કરીને એને એનું એનો જેટલા થાય એટલે કરી જ નાખો. એ બધું આવશે, ગોળીઓ જેવું આપણા ઉપર આવશે બધો, એ ફોલ્ટ આપણા ઉપર આવે વેક્સિન ન હોય, સમજી ગયા? એ ફોલ્ટ બધું આવશે, મારા ઉપર આવશે બધો, એટલે હું જ એને જવાબ આપવો પડશે ઉપરથી. એના કરતા ઓલી ઓલી અમને તમે એને છોડશો ને, એટલે ઓલી 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 થાય કૂતરી ગયો અમે, એ બધા પછી ફરિયાદ કરશે, પછી કમ્પ્લેન કરશે. હા ભલે ભલે, આપણે કરી નાખવાનું છે. આ તો સિસ્ટમ બોર્ડ મળી દીધી છે બધી. હા, નોર્મલ સાઇન નાખીને, નોર્મલ સાઇન નાખીને વેક્સિન કરી નાખો ખાલી. હા, જેટલા થાય એટલા 15-20 પછી. અને ઓલાને એને કે વેક્સિન જોતું હોય તો કાલે લઈ જજો, એની કે કાલે કરી નાખજો તમે. અને એમ જો ન માને તો એને નોર્મલ સાઇન દઈ દે સીસીમાં, ભલે કરતા ઈએ. હો ભલે ભલે, હા એટલું કરી નાખો. ધારાસભ્યના ગંભીર આરોપો અને પશુ ડૉક્ટરનો ઓડિયો બહાર આવ્યા પછી તાત્કાલિક કાર્યવાહી રૂપે પશુ ડૉક્ટર એમ ગોધાણીને ફરજમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે. મિત્રો, હમણાં તમારી સમક્ષ એક કેસેટ આપી રજૂ કર્યો, ઓડિયો કેસેટ. જામનગર મહાનગરપાલિકાની અંદર પશુ ડૉક્ટર તરીકે ઘણા વર્ષોથી આ ઓફિશિયલી ડૉક્ટર ગોધાણી છે, અને હમણાં 8-10 દિવસથી આ જામનગરની અંદર મદદરૂપ થવા માટે થઈને ઉપરથી એક ડૉક્ટર સોલંકીની નિમણૂક કરી છે.
આ ઓડિયો ક્લિપની અંદર બહુ સ્પષ્ટ કહેવામાં આવે છે કે રસી છે નહીં, રસી ખલાસ થઈ ગઈ છે, હવે આપણે કરવાનું શું? આપણે રિપોર્ટ તો આપવો પડે, આંકડા તો દેખાડવા પડે, અને એટલા માટે સ્લાઇન વોટર એટલે ખાલી પાણીના ઇન્જેક્શન આપી દો. કોરોનાની અંદર માણસોને મૂક્યા નહીં, હવે જ્યારે લંપી રોગ આવ્યો ત્યારે નિર્દોષ પશુ અબોલ જાનવર એની જિંદગી સાથે ચેડા કરતી આ સરકાર અને આ સરકારના ડોક્ટરો, હું આપના સમક્ષ માગણી કરું છું કે તાત્કાલિક અસરથી આ ડોક્ટરની એ ધરપકડ કરવામાં આવે, એમને નિર્દોષ પશુઓના જાન લેવાનો પ્રયત્ન કર્યો છે, આ રસી આપી દઈએ એટલે ગાયના શિંગડા લાલ કરી દેવામાં આવે છે, જે પાણીનું ઇન્જેક્શન આપી અને ગાયના શિંગડા લાલ કરી દેવામાં આવે પછી 50 ગાય હોય 100 ગાય હોય એટલે એમને પાછી બીજી વાર કાલે રસી ન મળે, એટલે એ ગાયો તો મરી પણ એ ગાયો પાછી 10-15-20 જણાને એ લંપી રોગ આપતી જાય. આ વિષચક્ર ખૂટતું જ નથી અને આ વિષચક્રના હિસાબે જામનગરની અંદર આજ દિવસ સુધીમાં 2000થી ઉપર ગાયોના મૃત્યુ થયા છે. સરકારી ચોપડે નોંધાય છે રોજ 140-160 જેટલી ગાયો જે એમના કોન્ટ્રાક્ટરો છે જ્યાંથી ગાય મરે છે એને ઉપાડે છે, એ વાહનવાળા જે બિલ મૂકે છે જે રિપોર્ટ કરે છે એ ઓફિશિયલી રિપોર્ટ રોજની એવરેજ 150 ગાયોને આ રોગ થાય છે, આ ગાયો મૃત્યુ પામે છે. આના માટે જવાબદાર કોણ? જવાબદાર ડોક્ટર જ્યારે પોતાના નીચેના ડોક્ટરને એમ કહેતા હોય કે ભાઈ જવાબ મારે દેવાનો છે, તમે તમારે ઠોકો, સ્લાઇન વોટર ઠોકી દો, કોઈને કયો નહીં, આપણી પાસે રસી છે જ નહીં તો આપણે કરીએ શું? આ લંપી રોગ છે રાતોરાત નથી આવ્યો, છેલ્લા 2 મહિના ત્યાં આ લંપી રોગ છે, છતાં આ નિર્ભર તંત્ર સુતું રહ્યું, એમને વ્યવસ્થા પણ નથી કરી. અત્યાર સુધી પણ જે રસી અપાતી હતી એ ઘેટાને એટલે સીપને જે રસી અપાય એ અપાતી હતી. આજે છેલ્લા 2 દિવસથી આજે મારી પાસે માહિતી છે કે ઓરિજિનલ રસી જે કાંઈ અત્યારે છે એ ગાયોને ભેંસોને જે દેવાની હોય એ છેલ્લા 2 દિવસથી જ દેવાય, બાકી ત્યાં સુધી તો લોલેલોલ હતું, હવે એ રસી પણ ખલાસ થઈ ગઈ. એટલે હવે ફક્ત સ્લાઇન વોટર એટલે પાણીના ઇન્જેક્શન મારી દો અને તમારી કામગીરી દેખાડી દો. ડોક્ટર આ કેસેટમાં સ્પષ્ટ કહે કે આંકડાની રમત છે, આપણે તો આંકડા જ દેખાડવાના છે. મુઈકા આવી નિર્ભર સરકાર, આવી નિર્ભર તંત્ર, એના ઉપર તાત્કાલિક જનતાએ તાત્કાલિક સમજીને આવી સરકાર ઉપર જે જાતનો પોલિટિકલી એટેક કહીએ, જે લોકોનો એટેક કહીએ, જે લોકોનું દબાણ કહીએ કે સાચું કામ કરવા માટે આ સરકારને એમને મજબૂર કરવી જોઈએ. નિર્દોષ પશુના જાન લેવાવાળી આ સરકારને જો કાંઈ શરમ હોય તો તાત્કાલિક અસરથી જામનગરની અંદર અને ગુજરાતની અંદર ઓરિજિનલ વેક્સિનની વ્યવસ્થા કરે. આ સરકારને કોઈ જાતની પૈડી નથી અને જો સરકારને તાત્કાલિક અસરથી આ વેક્સિન રજૂ ન કરી શકે તો સરકારના જવાબદાર અધિકારીઓ મંત્રીઓ જેની પણ જવાબદારી આવતી હોય એ પોતાની જવાબદારી ન નિભાવી શકતા હોય તો તાત્કાલિક અસરથી રાજીનામું આપે. માણસોના મૃત્યુ તો તમે સતાવ્યા, માણસોને તમે માર્યા, માણસોએ તમને માફ કર્યા, પણ મૂંગા પશુઓને આ રીતે મારશો તો માલિક તમને ઉપરવાળો તમને ક્યારેય માફ નહીં કરે. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી દ્વારા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિશે કરવામાં આવેલા અપમાનજનક શબ્દોના ઉપયોગનો ચોતરફી વિરોધ થઈ રહ્યો છે. જામનગરમાં પણ ભાજપ દ્વારા સૂત્રોચ્ચાર કરી બેનરો દર્શાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા, શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિમલભાઈ કગથરા સહિતના આગેવાનો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. જામનગરમાં હાપા નજીક પાર્કિંગ ઝોન માટે ફાળવાયેલી જગ્યામાં ઝૂંપડાઓ ઊભા કરી દબાણ કરવામાં આવ્યું હતું. આજે એસ્ટેટ શાખા દ્વારા ઝૂંપડાઓ હટાવી દબાણકર્તાઓનો માલસામાન જપ્ત કરવામાં આવ્યો હતો. ચાલે